नमस्कार मित्रों, जय हिंद। यूथ एजुकेशन में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। आज आप भणवाना छे धोरण 6 विषय सामाजिक विज्ञान, एम प्रकरण नंबर 2 आदिमानवनी स्थायी जीवन की सफर। तो आजना वीडियो लेक्चर में आप शीखवाना छे के स्थायी जीवन, अपने अगाउना वीडियो लेक्चर में शीखी गया कि वातावरण की अंदर वैश्विक परिवर्तन आयु और वैश्विक परिवर्तन कारण ये आदिमानव है ये वृक्षों वनस्पति के पछी धान्य पाको उगाड़वानी एने शुरुआत करी। आ रीते एने धीमे धीमे कृषि की शुरुआत करी अने त्यारबाद नदी किनारा ने आसपासना विस्तार में तेणे आ खेती प्रवृत्ति की शुरुआत करी अने तेना कारणे एने स्थायी जीवन की जरूरियात पड़े छे। तो ये स्थायी जीवन की अंदर आदिमानव भोजन रहेठाण अने पोशाक नो उपयोग कई रीते करतो, एटले के शुं शुं करतो, बराबर? एटले के भोजन माटे शुं करतो, रहेठाण माटे, पोशाक माटे, बराबर? तो एनी जरूरियात एने कई रीते पूरी पड़ती हती तो तेनी माहिती आपणे आ वीडियो लेक्चर द्वारा समझवाना छे। तो कृषिनी शरूआते अने पशुपालन प्रवृत्તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ કેવો ગેરો પરિવર્તિત, એ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જ શીખી ગયા છે કે એણે કૃષિની શરૂઆત કરી, સાથે સાથે એ પોતાના પ્રાણીઓ આજુબાજુમાં જે પાલતુ પ્રાણીઓ હતા એ પાલતુ પ્રાણીઓને પણ એણે પાળવાનું શરૂ કર્યું અને ખેતીની સાથે પશુપાલન પ્રવૃત્તિ શરૂ કરી અને એ કૃષિ અને પશુપાલન પ્રવૃત્તિ આદિમાનવના ભટકતા જીવનમાંથી એણે સ્થાયી જીવન એટલે કે કોઈ પણ એક જગ્યાએ સ્થાયી વસવાટની એણે શું કરી શરૂઆત, એટલે કે એને જરૂર પડી અને તેથી એ પરિવર્તિત થયું અને આ કૃષિ માટે સ્થળોને છોડી જઈ શકાતું નથી। આપણે જાણીએ છીએ આપણે ખેતરની અંદર કોઈ પણ પાક વાવ્યો હોય તો એને એકવાર વાવી દીધા પછી આપણે તરત થોડા સમય પછી એની સાર સંભાળ ન લઈએ તો એ ઉગી નીકળે નહીં। એનો મતલબ કૃષિને આપણે છોડીને જઈ શકતા નથી કારણ કે પાકને ઉગતા થોડોક શું લાગે છે સમય, તેને યોગ્ય સમયે પાણીની શું પડે છે જરૂર અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે, બરાબર? એટલે કે આવી પ્રક્રિયાઓ માટે આપણે કૃષિને છોડીને જઈ શકતા નથી કારણ કે એનું યોગ્ય વાવેતર કરવું પડે, યોગ્ય એની સાર સંભાળ રાખવી પડે, યોગ્ય એને પાણી આપવું જોઈએ અને પાક ઉગી નીકળે તો એને કાપી અને એમાંથી જે દાણા હોય અનાજ હોય એ આપણે કાઢવું પડે છે અને આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શું કરી શરૂઆત, એટલે કે કૃષિની શરૂઆત થઈ એટલે આદિમાનવને કોઈ પણ એક જગ્યાએ રહેવાની ફરજ પડી, બરાબર? એટલે એણે નદી કિનારાના આસપાસના વિસ્તારોની અંદર આવા પાકો ઉગાડવાની શરૂઆત કરી અને ત્યાં આજુબાજુમાં એણે ગારો ઘા પછી ઘાસ છે માટીના આવા બધા મકાનો બાંધી અને રહેવાની શરૂઆત કરી। અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા ઘડા વગેરે બનાવવાની પણ શું કરી દીધી શરૂઆત, એટલે કે આ અનાજ તૈયાર થાય છે એ અનાજને સંગ્રહ કરવા માટે એણે માટીના માટલા બનાવ્યા, ઘડા આવી બધી પણ શરૂઆત કરી અને તમે જોતા હશો તો ગામડે આપણને આવી કોઠીઓ જોવા મળતી હોય છે જે મોટી મોટી, પહેલાં જે આપણે કોઠીઓ કહીએ જે માટીની જ હતી જેમાં ઘઉંનો સંગ્રહ કરતો, પણ હાલમાં આપણે પેટીનો ઉપયોગ કરીએ છીએ પણ પહેલાં ઘણી વખત આગળ જે ફળીઓ હોય તો એ ફળિયામાં પણ ખાડો કરી અને વ્યવસ્થિત ગાર કરી અને એમાં પણ અનાજનો શું કરતા સંગ્રહ, તો તેમણે માટીના માટલા ઘડા વગેરેનો અનાજ સંગ્રહ કરવા માટે એને પણ બનાવ્યા। હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક પોશાક અને રહેઠાણમાં પણ શું આવ્યું પરિવર્તન, બરાબર? શું કામ? તો કે પહેલાં એ ખોરાક માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો હતો, પોશાક તો કે મોટા પાંદડા હોય છાલ હોય તેનું પોતાના શરીરના અંગો ઢાંકવા માટે ઉપયોગ કરતો અને રહેઠાણ કાંઈ ફિક્સ હતું નહીં, જ્યાં એ ભટકતો જાય આગળ આગળ જતો જાય ત્યાં એ સ્થાયી વસવાટ કરતો, બરાબર? એટલે કે એ કોઈ પણ એક જગ્યાએ રહેતો હતો નહીં। તો સ્થાયી જીવનની શરૂઆત કરી એટલે એણે ખોરાક પોશાક અને રહેઠાણમાં પણ શું આવ્યું પરિવર્તન, તો તેઓ ઘઉં જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા। ખોરાકમાં તેઓ શું લેતા? તો કીધું આપણે ઘઉં જવ જેવા ધાન્ય પાકો છે, પશુઓના માંસ છે, ઉપરાંત નદીઓમાંથી મળતી માછલીઓ અને તે જ્યાં રહેતા હોય એ વસાહત એટલે કે રહેઠાણ, એ રહેઠાણની આસપાસ જે પણ કાંઈ ફળો મળે તે ફળોને પોતાના ખોરાક તરીકે શું કરતા ઉપયોગ, અને રહેઠાણની વાત કરીએ તો ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા અને ત્યાં શું કરતા ખેતી, અને જો પોશાકની વાત કરીએ તો પોશાકની પણ એણે સજી શરૂઆતમાં તો એ આવા મોટા મોટા પાંદડા કે પછી પુષ્પ હોય
એનો તે શું કરતા તો કે પોતાના શરીરના અંગો ઢાંકવા માટે ઉપયોગ, અને ખેતી માટેના ઓજારો એ પથ્થરોમાંથી બનાવતા જેમાં ખુરપી છીણી અને દાંતડાનો સમાવેશ થાય છે. એટલે કે આવા બધા સાધનો એ શેનાથી બનાવતા તો કે પથ્થરોમાંથી બનાવતા અને એને એ ઓજારોને ખેતી માટે ઉપયોગમાં લેતા. તો આપણે વાત કરી કે ભોજન રહેઠાણ અને પોશાકમાં સ્થાયી જીવનની શરૂઆત થતી એમાં કયા કયા પરિવર્તનો આવ્યા છે. ત્યારબાદ આ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણને કેટલાક પુરાતત્વ સ્થળો મળ્યા છે કે જેમાંથી આ આપણને શું મળે છે ખોરાકના ને એવા બધા આપણને પુરાવો, તો તેની માહિતી આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.